ગુજરાતમાં વિધાનસભાનું ચોમાસુ સત્ર પૂરું થયું, જેમાં ઘણા મુદ્દા પર ચર્ચા કરવામાં આવી, જેમાં વિપક્ષ દ્વારા ઘણા એવા મુદ્દાઓ પણ ઉઠાવવામાં આવ્યા જેના પર સરકાર કોઈ જવાબ આપવા તૈયાર નથી. વિપક્ષના ધારાસભ્ય શૈલેષ પરમારે ગૃહમાં જાતિ આધારિત વસ્તી ગણતરીનો મુદ્દો ઉઠાવ્યો, જેના પર સરકાર દ્વારા કોઈ જ પ્રતિક્રિયા નહોતી આપવામાં આવી. પરંતુ દર વખતે માત્ર વિપક્ષ દ્વારા જ કેમ જાતિ આધારિત વસ્તી ગણતરીનો મુદ્દો ઉઠાવવામાં આવે છે તે પણ સવાલ છે. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. દેશમાં જાતિ આધારિત વસ્તી ગણતરી એ આજકાલનો મુદ્દો નથી. પહેલા બિહાર, ઉત્તર પ્રદેશ, દક્ષિણ ભારતના રાજ્યો બાદ હવે ગુજરાતમાં પણ વિપક્ષે આ મામલે સરકાર સામે માંગણીઓ શરૂ કરી છે. પરંતુ સત્તા પક્ષ ક્યારેય આ મામલે જવાબ નથી આપતી, જેથી વર્ષોથી ઉઠતી માંગ આજે પણ યથાવત છે. ભારત એક એવો દેશ છે જ્યાંની એક પણ ચૂંટણી જ્ઞાતિ અને જાતિનું વોટ બેંક વગર પૂરી નથી થતી. આ વખતે વિધાનસભામાં જાતિનો મુદ્દો ઉઠ્યો છે અને શૈલેષ પરમારે શું કહ્યું છે તે સાંભળીએ. જાતિના ધોરણે ગણના થવી જોઈએ. જાતિ વસ્તી ધોરણ ગણતરી એ વર્ષોથી થઈ નથી અને અમારા રાષ્ટ્રીય નેતા લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ આની માંગણી કરેલી છે. આજે કોંગ્રેસ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા દ્વારા છેલ્લા દિવસના પ્રસ્તાવમાં ગુજરાત સરકાર ઉપર એ પ્રસ્તાવ કરવા માંગીએ છીએ કે ગુજરાતની અંદર પણ જાતિ વસ્તીના ધોરણે એની ગણના થવી જોઈએ, એની ગણતરી થવી જોઈએ અને એ માટે આ ખૂબ જ જરૂરી છે. કારણ કે આધારિત ખબર પડતી નથી કઈ જાતિના કઈ કઈ લોકો આ રાજ્યમાં વસે છે, માટે જાતિ આધારિત વસ્તી ગણતરીની માગણી એ અમારા પ્રસ્તાવ દ્વારા અમે કરવા માગીએ છીએ. ભારતીય જનતા પાર્ટી જે વસ્તુ ના કરવા માંગતી હોય એને વર્ગ વિદ્રોહ, કૌમવાદી અમુક નામો આપીને પોતે છૂટી જવા માગે છે. જાતિ વસ્તી ગણતરી કરવામાં શું વાંધો છે એ સમજવું પણ જરૂરી છે. આ જાતિઓની વસ્તી અનુસાર અનામતની માંગ ક્યારે ઉઠી? સૌપ્રથમ 1980ના દાયકામાં ઉત્તર પ્રદેશમાં બહુજન સમાજ પાર્ટીના નેતા કાશીરામે આ માંગ ઉઠાવી. યુપીની સમાજવાદી પાર્ટી પણ જાતિ ગણતરીની માંગ કરી રહી છે. દક્ષિણ ભારતમાં ઘણી પાર્ટીઓ આવી વસ્તી ગણતરીની માંગ કરી રહી છે, જ્યારે બિહાર સરકારે પણ આ વર્ષે જાતિ સર્વેક્ષણ શરૂ કર્યું. આ મામલો હાલમાં કોર્ટમાં પેન્ડિંગ છે. વિપક્ષના ઘણા મોટા નેતાઓ જાતિ ગણતરીનો મુદ્દો જોરશોરથી ઉઠાવી રહ્યા છે. આ વર્ષે કર્ણાટક વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ 50 લોકો, દલિતો અને આદિવાસીઓના વિકાસ માટે જાતિ ગણતરીની માંગણી કરી અને એક રેલીમાં તે જ સૂત્રોચ્ચાર પણ કર્યા. રાહુલ ગાંધીએ 2011ની જાતિની વસ્તી ગણતરીના ડેટાને સાર્વજનિક કરવાની અને પછાત વર્ગો, દલિતો અને આદિવાસીઓને તેમની વસ્તી અનુસાર અનામત આપવાની પણ માંગ કરી. વાસ્તવમાં જાતિની સંખ્યાના આધારે અનામતની માંગ કરીને વિપક્ષો દલિતો અને પછાત વર્ગોના મોટા મતને પોતાની તરફેણમાં લાવવા માંગે છે. તેનાથી ભાજપની કહેવાતી હિન્દુ વોટ બેંક પણ નબળી પડી શકે છે, જેથી ભાજપ જાતિની વસ્તી ગણતરી ઈચ્છતી નથી. ભાજપ બહુ સારી રીતે જાણે છે કે જેઓ પછાત છે તેમની વસ્તી વધુ છે અને તેનાથી તેની ઉચ્ચ જાતિની વોટ બેંક ખરાબ થવાની છે અને આપણી વર્ષોથી ઊભી કરેલી સત્તા એકવારમાં જ પડી ભાંગશે. વિપક્ષ સંખ્યાના આધારે સરકારી નોકરીઓ વહેંચવાની વાત કરે છે, જ્યારે બીજી તરફ સરકાર નોકરીઓમાં કાપ મૂકી રહી છે એવો આક્ષેપ પણ લગાવવામાં આવ્યો. હાલમાં તો સરકાર ભાજપને વધુ મજબૂત કરવાના મૂડમાં છે અને વિપક્ષ તેને પછાડવાનો. તમને શું લાગે છે, જાતિ આધારિત જે રીતે અત્યારે માંગ ઉઠી છે વસ્તી ગણતરી રીતે થવી જોઈએ કે નહીં તેમને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.